સેટ સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાભી આજના ફિઝિક્સના લેક્ચરની અંદર આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે બળો, કુલમ બળો અને તેનું સદિશ સ્વરૂપ તથા તેના અમુક અદિશ સ્વરૂપના દાખલાઓની ચર્ચા આપણે કરેલી હતી. આજથી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો કુલમના નિયમના જે સદિશ સ્વરૂપના દાખલાઓ છે એની એની ચર્ચામાં સૌ પ્રથમ આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1.6. રકમ કહું તમને, સ્ટાર્ટ થતાં પહેલાં રકમ તમારે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેવાની છે મિત્રો, અને સાથે સાથે અહીંયા રકમ સમજાવવામાં આવે ત્યારે ધ્યાન પણ આપવાનું છે. ચલો જોઈએ સૌ પ્રથમ રકમ શું કહેવા માગે છે. એક એલ લંબાઈનો સમબાજુ ત્રિકોણ છે જેની બધી બાજુની લંબાઈ કેટલી છે એલ. ત્રિકોણ એ બી સી જેના શિરોબિંદુ ઉપર Q1 Q2 અને Q3 વિદ્યુત ભારો મૂકેલા છે, પરંતુ ત્રણેય વિદ્યુત ભારોનું મૂલ્ય ક્યુ જેટલું સમાન છે, એટલે એ ઉપર પણ ક્યુ, બી ઉપર પણ ક્યુ અને સી ઉપર પણ ક્યુ જેટલો વિદ્યુત ભાર રહેલો છે. તો આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર, આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર જો કેપિટલ ક્યુ આના જેવા જ ચિહ્નવાળો, આના જેવા જ ચિહ્નવાળો એટલે શું, જો આ પ્લસ હોય તો આ પણ પ્લસ, જો આ માઇનસ હોય તો આ પણ માઇનસ, એટલે શિરોબિંદુ પર જે વિદ્યુતભાર મૂકેલો છે એના જેવા જ ચિહ્નવાળો એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર મધ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે, તો તેના પર લાગતું પરિણામી બળ કેટલું થશે એ તમારે શોધવાનું છે. એટલે કે આપણે શોધવાનું છે, ધારો કે મધ્ય કેન્દ્ર એને હું ઓ કહું, તો એફ ઓ કેટલું થશે એ આપણે શોધવાનું છે, મધ્ય કેન્દ્ર પર લાગતું પરિણામી બળ. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. સૌ પ્રથમ બળના જો મૂલ્યની ચર્ચા કરવામાં આવે તો એની અંદર શું આવે, તો બે વિદ્યુત ભારોનો ગુણાકાર અને એ બે વચ્ચેનું અંતર. તો મિત્રો અહીંયા જો સમબાજુ ત્રિકોણ હશે તો પ્રત્યેક શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર સમાન થશે. ધારો કે એ અંતરને હું ધારી લઉં છું આર. એ અંતર કેટલું છે મિત્રો? આર. આ પણ આર, આ પણ આર અને આ પણ આર. તો એ વડે ઓ ઉપર લાગે કે પછી બી વડે ઓ ઉપર લાગે કે પછી સી વડે ઓ ઉપર લાગે, એ ત્રણેય માટે અંતર જે છે મિત્રો એ આર 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 સમાન રહેશે, કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલે ક્લિયર. કેન્દ્ર તેનું મધ્ય કેન્દ્ર બરોબર વચ્ચે આવે. તો અહીંયા જો માત્ર મૂલ્યની ચર્ચા કરવામાં આવે તો બધા જ શિરોબિંદુ પર વિદ્યુતભાર સમાન, અને તેની સાથે બીજો કેવો લેવાનો છે, કેપિટલ ક્યુ. તો ગુણાકારની અંદર કોણ આવશે? સ્મોલ ક્યુ ગુણ્યા કેપિટલ ક્યુ, છેદમાં અંતર પણ બધા માટે સમાન એટલે કે આર નો સ્ક્વેર. અહીંયા તો એનો મતલબ એવો થયો મિત્રો કે બધા જ શિરોબિંદુ પર મૂકેલા વિદ્યુતભાર વડે કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય કેવું થશે મિત્રો? સમાન થશે. ચલો જોઈએ કેટલું થશે. એટલે કે એ બી અને સી શિરોબિંદુઓ પર મૂકેલા વિદ્યુતભાર સ્મોલ ક્યુ વડે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ ક્યુ પર લાગતા બળો, જેનું અનુક્રમે ઓ એ વડે દર્શાવું, ઓ ઉપર એ વડે એટલા જ મૂલ્યનું થશે મિત્રો, ઓ ઉપર બી વડે લાગતું બળ અને એટલા જ મૂલ્યનું થશે મિત્રો ઓ ઉપર સી વડે લાગતું બળ. એ વડે ઓ ઉપર લાગતું બળ, બી વડે ઓ ઉપર લાગતું બળ અને સી વડે ઓ ઉપર લાગતું બળ, બધા જ બળોનું મૂલ્ય સમાન થશે, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર સ્ક્વેર. આ સૂચવે છે મૂલ્ય કેવા છે, બધાના સમાન છે, બધા જના મૂલ્ય કેવા છે મિત્રો અહીંયા સમાન છે એવું સૂચવે છે. કારણ કે વિદ્યુતભારનો ગુણાકાર બધામાં એક જ સરખો, ક્યુ ઇન્ટુ ક્યુ અને અંતર બધા માટે એક જ સરખું, એટલે મૂલ્ય તો બધાના કેવા થશે? એક જ સરખા થશે. હવે જો વાત કરીએ દિશાની, તો મિત્રો તમને રકમની અંદર એટલા માટે જ કીધેલું છે કે સમાન ચિહ્નવાળા છે. હવે જો તમે આ બધા જ વિદ્યુતભારને પ્લસ લ્યો તો આને પણ પ્લસ લેવો પડે, અને જો આ બધા જને માઇનસ લ્યો તો આને પણ માઇનસ લેવો પડે. અત્યારે આપણે પ્લસ લઈને ધારો કે ગણતરી કરીએ, તો આ પ્લસ આ પ્લસ, તો મિત્રો એ વડે ઉપર રહેલા કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે? તો મિત્રો પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષણ થાય તો એ આને દૂર ખસેડશે,
એટલે એ વડે આના પર લાગતું બળ અધો દિશામાં એટલે કે નીચે તરફની દિશામાં હશે, જેને હું એફ સદિશ એફ ઓ એ દર્શાવું, સદિશ એફ ઓ એ. ક્લિયર? ચલો, બી વડે ઓ ઉપર રહેલા ક્યુ વિદ્યુભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે? તો કે એ પણ અપાકર્ષણ એટલે કે આ દિશામાં, જેને હું દર્શાવું મિત્રો એફ ઓ બી. અને સી વડે આના પર લાગતું બળ એ પણ આ દિશામાં અપાકર્ષણ, તો એને હું દર્શાવું છું આપણે એફ ઓ સી. તો મિત્રો જો એફ ઓ એ નીચેની બાજુ છે, એફ ઓ બી આ દિશામાં છે અને એફ ઓ સી આ દિશામાં છે. ત્રણેય સદિશોના મૂલ્ય સમાન છે. ત્રણેય સદિશોના મૂલ્ય કેવા છે મિત્રો? સમાન છે. બીજી એક વસ્તુ જોવાની એ કે આ સમબાજુ ત્રિકોણ છે. કેવો છે મિત્રો? સમબાજુ ત્રિકોણ. એટલે આખે આખો ખૂણો જે છે એ 60 નો થશે. આખે આખો ખૂણો કેટલાનો થશે મિત્રો? 60 ડિગ્રીનો, એ આપણને ખબર છે. એવી રીતે બધા જ ખૂણાઓ 60-60ના થશે. જો એ બધા જ ખૂણાઓ 60-60ના થાય તો મિત્રો વિચાર, જો એક સરસ મજાની વસ્તુ બોલું છું, આ જે રેખા છે એ આને લંબ છે, છે લંબ એફ ઓ એ એ બીસી ને લંબ છે, એફ ઓ બી આ એફ ઓ બી એ એસી ને લંબ છે, અને એફ ઓ સી એ બી ને લંબ છે. એટલે જો મૂળ રેખાઓ વચ્ચેનો ખૂણો 60નો હોય તો તેમના લંબો વચ્ચેનો ખૂણો પણ 60નો થાય. એક્ઝામ્પલ તરીકે મિત્રો દર્શાવું એક સરસ મજાની આકૃતિ કે ભાઈ આ બે રેખા છે, આ બે રેખા વચ્ચેનો 30નો ખૂણો છે. કેટલાનો? 30નો ખૂણો. તો જો આને લંબ દોરવામાં આવે, એક આને લંબ થયો અને બીજો આને લંબ દોરવામાં આવે, આને લંબ દોરવામાં આવે, તો આ બંને વચ્ચેનો ખૂણો પણ 30નો થાય. બે રેખા વચ્ચેનો ખૂણો જો 30નો હોય તો એ બંને લંબો વચ્ચે, એ બે રેખાના જે લંબ બનશે એ લંબ વચ્ચેનો ખૂણો પણ કેટલો થશે? 30નો થશે. તો અહીંયા એવું શું છે? આ બે રેખા વચ્ચેનો ખૂણો 60 છે, તો આ બેના લંબ ગોતો મિત્રો. આનો લંબ આ અને આનો લંબ આ, તો આ બંને વચ્ચેનો ખૂણો પણ 60 ડિગ્રીનો થાય. કેટલા ડિગ્રીનો? એવી જ રીતે બધી જગ્યાએ એવું જ થાય મિત્રો. આ ખૂણો પણ 60 ડિગ્રીનો થાય અને આ ખૂણો પણ 60 ડિગ્રીનો થશે. એટલે અને જો વિસ્તૃતવાર દોરવામાં આવે તો એક આ બાજુ છે, એક આ બાજુ છે અને એક આ બાજુ છે. આ બધા ખૂણા જે છે મિત્રો એ કેટલાના થાય? 60 ડિગ્રી. આ છે સદિશ એફ ઓ એ, આ છે સદિશ એફ ઓ બી અને આ છે સદિશ એફ ઓ સી. ચલો હવે આપણે શું શોધવાનું છે મિત્રો? ઓ ઉપર લાગતું પરિણામી બળ, કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ શોધવાનું છે ને આપણે. કેન્દ્ર પર લાગતું પરિણામ એટલે કે ત્રણેય બળોનો સરવાળો. એટલે કે હવે હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એફ ઓ ઇઝ ઇક્વલ ટુ આવું કરવું પડે ને, એફ ઓ એ વત્તા એફ ઓ બી વત્તા એફ ઓ સી. આવું કરવું પડે કે ન કરવું પડે? તો કે યસ. ચલો કરો સરવાળો ત્રણેયનો. ત્રણેયનો સરવાળો હું ત્રિકોણની રીતે કરું છું. 11મા ધોરણમાં જે સમતલમાં ગતિ નામના ચેપ્ટરની અંદર સદિશોના સરવાળાની જે રીત આવેલી છે એના રીતથી આપણે વિચારીએ. તો એફ ઓ એ નીચેની બાજુ છે મિત્રો, એફ ઓ એ. ક્લિયર? એટલા જ મૂલ્યનો એફ ઓ બી પણ એનાથી 60 ડિગ્રીના ખૂણે, એટલા જ મૂલ્યનો દરવાનો એફ ઓ બી પણ કેટલા ડિગ્રીના ખૂણે? તો કે 60 ડિગ્રીના ખૂણે. ત્યાંથી એ બી એફ ઓ બી, ત્યાંથી દોરવાનો એફ ઓ સી, ત્યાંથી દોરવાનો એફ ઓ સી. આ થઈ ગયો એફ ઓ સી. એફ ઓ સી એટલા ડિગ્રીના ખૂણે, એટલે અંદરના ખૂણાઓ પણ કેટલાના હશે? 60ના જ હશે. ક્લિયર? તો આ ત્રણેયનો સરવાળો કરતા, ત્રિકોણની રીતથી ત્રણેયનો સરવાળો કરતા આપણને કેવી આકૃતિ મળે છે? બંધ આકૃતિ મળે છે. જો બંધ આકૃતિ મળે, બંધ ગાળો રચે, સદિશનો સરવાળો જો બંધ ગાળો રચે તો એનો મતલબ શું થયો? આ ત્રણેયનો સરવાળો એટલે કે એફ ઓ એ વત્તા એફ ઓ બી વત્તા એફ ઓ સી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એટલે કે આ ત્રણેય બરાબર શું છે? કુલ એફ ઓ. તો કુલ એફ ઓ એટલે કે મધ્ય કેન્દ્ર પર લાગતા બળોનું મૂલ્ય, પરિણામી બળ શું થશે? 0 થશે. જો અદિશ સ્વરૂપે વિચારો તમે, અદિશ સ્વરૂપે તેનો મતલબ એવો થયો કે જેટલા બળથી તમે એને આ બાજુ ખેંચો છો એટલા જ બળથી આ બાજુ ખેંચવાનું, એટલા જ બળથી આ બાજુ ખેંચવાનું, તો એ વિદ્યુત ભાર એકેય બાજુ ગતિ કરશે નહીં, સ્થિરનો સ્થિર રહેશે. ક્લિયર?
કારણ કે બંને બળો બધા બળો જે છે એ સમાન મૂલ્યના છે અને બધા જ બળો વચ્ચે જે ખૂણો બને છે એ પણ કેવો છે સમાન છે એટલા માટે તેના પર લાગતું નેટ ફોર્સ કેવું થશે શૂન્ય તો આપણો આન્સર હતો ક્વેશ્ચન શું પૂછ્યો હતો તમને મધ્ય કેન્દ્ર પર લાગતા વિદ્યુતભાર જે એ વિદ્યુત પર લાગતું પરિણામી બળ કેટલું થાય તો કે તેના પર લાગતું પરિણામી બળ થશે શૂન્ય ડન મિત્રો ચલો તેવો જ એક હજી સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો સ્વાધ્યાય 1.6 પણ આકૃતિ થોડીક ચેન્જ કરી નાખેલી છે આકૃતિ ત્રિકોણ નથી આકૃતિ કેવી છે ચોરસ છે ચોરસ છે એટલા માટે હજુ લંબાઈ સમાન આ લંબાઈ સમાન ધારો કે પ્રત્યેકની લંબાઈ તમને રકમની અંદર આપેલી છે 10 સેન્ટીમીટર કેટલી આપેલી છે 10 સેન્ટીમીટર લંબાઈનો એક ચોરસ છે એના 4 શિરોબિંદુ એ બી સી ડી પર અનુક્રમે વિદ્યુત ભાર 2 માઇક્રોકુલમ -5 માઇક્રોકુલમ 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ એવી રીતે વિદ્યુત ભાર મૂકેલા છે પણ એ બધાની જગ્યાએ મેં ધારી લીધું છે Q1 અને Q2 Q1 બરાબર 2 માઇક્રોકુલમ અને Q2 બરાબર -5 માઇક્રોકુલમ એટલે જ્યાં Q1 છે ત્યાં 2 માઇક્રોકુલમ મૂકશું જ્યાં Q2 છે ત્યાં -5 માઇક્રોકુલમ મૂકશું તો તમને શું પૂછ્યું છે મિત્રો જોજો તો મધ્ય કેન્દ્ર પર ચોરસના મધ્ય બિંદુ પર મધ્ય કેન્દ્ર પર મૂકેલા કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેટલું થાય તો ફરી એકવાર એવો જ ક્વેશ્ચન છે પણ આપણે દર્શાવેલું છે એફ ઓફ ક્યુ એટલે કે ક્યુ વિદ્યુત ભાર લાગતું પરિણામી બળ કેટલું થશે પણ અહીંયા એના કરતાં સમમિતિ થોડીક અલગ છે એટલા માટે કેલ્ક્યુલેશન પણ બને એટલું ઇઝી બનશે ચલો જોઈએ મિત્રો એક ક્યુ એ બધા શિરોબિંદુ માટે કોમન આવશે કયો આ ત્યારબાદ આ બંને વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે અને ચોરસ છે અને આ તેનું મધ્ય કેન્દ્ર છે તો બધા જ બળો સોરી બધા જ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સમાન થશે તો એ અંતરનું લખી દઉં ધારો કે આ બિંદુ ઓ છે મિત્રો આ બિંદુ કેવું છે ઓ છે તો અહીંયા હું લખી દઈએ આપણે અહીંયા બધા જ શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે કે એ ઓ બી ઓ સી ઓ અને ડી ઓ એ કેટલું છે ધારો કે આર છે ડન ત્યારબાદ બીજું શું જોવા મળે છે મિત્રો Q1 અને આ વિદ્યુતભાર વડે લાગતું બળ આ અને આ વિદ્યુતભાર વડે લાગતું બળ બંને સમાન મૂલ્યના છે AO અને CO અંતર પણ સરખા છે તો એટલા માટે લખી દઈએ A વડે O પર અને C વડે O પર લાગતું બળ એફ ઓ એ ઇઝ ઇક્વલ ટુ થશે મિત્રો એફ ઓ સી ઇઝ ઇક્વલ ટુ થશે કે Q1 કેપિટલ Q અપોન આર સ્ક્વેર પણ આ બંને ધન છે આ ધન છે આ પણ ધન છે તો આના વડે લાગતું બળ આ દિશામાં હશે મિત્રો જેને આપણે એફ ઓ એ કીધું પણ સી વડે આના પર લાગતું બળ આ દિશામાં હશે એટલા જ મૂલ્યનું એફ ઓ સી જો આ બંને બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ બંને વડે વચ્ચેના બિંદુ પર એટલે કે મધ્ય કેન્દ્ર પર લાગતું બળ કેટલું થાય તો કે શૂન્ય કેમ તો કે 5 ન્યૂટનથી તમે આ બાજુ ખેંચો અને 5 જ ન્યૂટનથી તમે એકદમ તદ્દન વિરુદ્ધ દિશામાં ખેંચો છો તો નેટ ફોર્સ કેટલું થશે શૂન્ય એવી જ રીતે અહીં Q2 નું મૂલ્ય છે -5 તો અહીંયા પણ -5 તો એના વડે પણ લખી શકીએ આપણે અને બી વડે ઓ પર એન્ડ ડી વડે ઓ પર લાગતું બળ એ પણ સમાન છે એફ ઓ બી અને એફ ઓ ડી કે Q2 કેપિટલ Q અપોન આર સ્ક્વેર અંતર તો બધા માટે સરખું જ છે પરંતુ દિશાની ચકાસણીમાં આપણે જોઈએ તો આ માઇનસ છે મિત્રો અને આ પ્લસ છે તો માઇનસ વડે પ્લસ ઉપર આકર્ષણ બળ લાગે ને આકર્ષણ બળ આ દિશામાં હોય આને કહી દે આપણે એફ ઓ બી બી વડે આના પર લાગતું બળ તેની તરફની દિશામાં કારણ કે માઇનસ બીજું ભાગ છે અને અહીંયા પણ સેમ Q2 વડે આના પર લાગતું બળ આ દિશામાં એફ ઓ ડી આ બંને પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના ક્લિયર તો જેમ અહીંયા બને છે મિત્રો અહીંયા બને છે એફ ઓ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઓ બી સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા એવી રીતે અહીંયા પણ બને છે એફ ઓ અહીં સી આવશે સોરી ઓ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ
માઇનસ એફ ઓ ડી. ક્લિયર? તો એવી વસ્તુ અહીંયા પણ બને છે. તો સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા કેન્સલ આઉટ થઈ જશે, પરિણામી બળ. સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા એ પણ કેન્સલ આઉટ થઈ જશે, કારણ કે પરિણામી બળ શૂન્ય મળશે તેના દ્વારા. તો નેટ આથી આ બંને પરિણામો ઉપરથી કરી શકો કે એફ ઓ પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે, એટલે કે ક્યુ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ કેવું હશે? શૂન્ય. કારણ કે એફ ક્યુ તમે ક્યારે લખી શકો? તો કે એફ ક્યુ હું ત્યારે જ લખી શકું કે જ્યારે એફ ઓ એ થાય પ્લસ એફ ઓ બી થાય પ્લસ એફ ઓ સી થાય પ્લસ એફ ઓ ડી થાય. આ બધાનો સરવાળો થાય ને મિત્રો, ત્યારે એફ ક્યુ બને, એટલે ક્યુ પર લાગતું પરિણામી બળ બને. પણ એફ ઓ એ ઓફ સી એફ ઓફ ઓ સી કેન્સલ કરશે, ઓ એ ઓ સી કેન્સલ થશે અને ઓ બી ઓ ડી કેન્સલ થશે, તો કાંઈ વધે નહીં, નેટ કેટલું થશે? શૂન્ય. તો અહીંયા પણ મધ્ય કેન્દ્ર ઉપર કોઈ પણ મૂલ્યનો વિદ્યુતભાર મૂકવામાં આવે તો ત્યારે તેના પર લાગતું નેટ ફોર્સ કેવું થશે મિત્રો? શૂન્ય થશે. ક્લિયર? આ થઈ ચર્ચા સ્વાધ્યાયના બે દાખલાઓની. ત્યારબાદ હજુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશને અનુરૂપ એક સરસ મજાના દાખલાની ચર્ચા કરીશું. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.